રાજ્યમાં ફરીથી ધૂણ્યું બુલેટ ટ્રેનના વિવાદનું ભૂત. ગાઈડલાઇનની મુદત 2023થી વધારીને 2028 સુધી લંબાવવાની જાહેર કરાતા જ ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ ફરીથી એકવાર મેદાને. વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટ ટ્રેનની જાહેરાત થઈ છે. આ પ્રોજેક્ટ કોઈને વાતને લઈને વિવાદમાં રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ મામલો ઠંડો પડી ગયો હતો ત્યારે બુલેટ ટ્રેનની મુદત 2023થી વધારીને 2028 કરવામાં આવતા ખેડૂતો ફરી એકવાર લડાયક મૂડમાં આવી ગયા છે અને બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદનને લઈ આજે કામરેજના ગલુડી ખાતે એક મહત્વની મિટિંગ કરવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યાંથી બુલેટ ટ્રેનની જાહેરાત થઈ છે, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા જમીનના વળતરને લઈ ખેડૂતોએ અનેકવાર રોષ પ્રકટ કર્યો છે. ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ પણ ખેડૂતો સાથે રહીને સરકાર વિરુદ્ધ અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. અહીંયા સુધી કે બુલેટ ટ્રેનમાં રોકાણ કરનારી જાપાનની જીકા કંપની પણ આ બાબતે ફરિયાદ કરતા કંપનીના અધિકારીઓએ ખેડૂતોની વ્યથા સાંભળવા આવવું પડ્યું હતું. જોકે ફરીથી સમય મર્યાદામાં વધારો કરતા એકવાર ફરી આ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેને લઈ સરકાર ભીંસમાં આવી શકે છે. ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ તરફથી વકીલાત કરતા આનંદ યાજ્ઞિક પણ મિટિંગમાં હાજર રહ્યા હતા અને આનંદ યાજ્ઞિક એ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનેલા દક્ષિણ ગુજરાતના સંસદ CR પટેલને ફેંકું ગણાવ્યા હતા અને ફેંકું શા માટે ગણાવ્યા એના કારણો પણ રજૂ કર્યા હતા. ધવલસિંહ ગોહિલ, ZSTV, કડોદરા. સરકાર દ્વારા કરવામાં આવી રહી છે એના વિરોધને માટે અમારા છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન અમે કરીએ છીએ. હાલમાં બુલેટ ટ્રેનને લઈને જે સમાચારો પ્રદર્શિત થયા છે એને લઈને જ્યારે પ્રોજેક્ટ 2028માં પૂર્ણ કરવાની વાત સરકાર કરી રહી છે, અમે શરૂઆતથી જ આ વાત કહીએ છીએ કે આ ફક્ત જુમલો હતો અને આવનારા દિવસમાં પણ એ જુમલો સાબિત થવાનો છે, તો પછી આ બધી પ્રક્રિયા બંધ થવી જોઈએ. અને ખાસ કરીને વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેને લઈને જે જમીન સંપાદનની પ્રક્રિયા સુરત જિલ્લા, નવસારી જિલ્લામાં અને વલસાડ જિલ્લામાં જે શરૂ કરવામાં આવી છે, એમાં જે વળતરને લઈને પ્રશ્નો ઉપસ્થિત થયા છે એને માટે ખેડૂતોને અમે પ્રશિક્ષિત કરવા માટે અને કાયદાના જે પ્રાવધાન છે એનાથી ખેડૂતોને માહિતગાર કરવા માટે દક્ષિણ ગુજરાતમાં અમે દરેક જિલ્લાવાર મિટિંગ કરવાની શરૂઆત કરી છે. એની શરૂઆત આજે અમે ગલુડી, સુરત જિલ્લાના ગલુડી ગામથી કરી છે. વલસાડ જિલ્લામાં આજે સાંજે મિટિંગ છે, એ રીતે નવસારીમાં પણ થશે અને બારડોલીમાં પણ એક મિટિંગ કરવાના છે. એટલે અમે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ બાબતથી વાકેફ કરીને જે આંદોલનમાં થોડી ઘણી જે કોરોનાને લઈને આંદોલન જે ધીમું પડ્યું હતું એને ફરી પાછું વેગવંતું કરીને આંદોલન મોટું કરવા જઈ રહ્યા છે. સરકાર પાસે કયા પ્રકારનો અભિગમ છે? સરકારને અમે એક જ વાત કહીએ છીએ, જે કાયદાનું પ્રાવધાન છે, કાયદાની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એને અનુરૂપ જે વળતર નક્કી કરવાનું હોય એ બજાર કિંમતના 4 ગણા વળતર આપવાનું થાય છે. સરકાર એનું ખોટું અર્થઘટન કરીને જંત્રી મુજબનું વળતર